બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ તેમજ સીપુ ડેમ આવેલા છે અને આ જળાશયોમાંથી બનાસકાંઠાના ખેડૂતોને ખેતીલાયક તેમજ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં પીવાલાયક પાણી આપવામાં આવે છે અને આ વર્ષે વરસાદ સારા પ્રમાણમાં થતાં બંને ડેમો પોતાની ભયાનક સપાટી વટાવી ગયેલ અને ડેમના દરવાજાઓ ખોલવાની ફરજ પડેલ ત્યારે જિલ્લાના ખેડૂતોમાં એક આશ બંધાઈ હતી કે હવે બે વર્ષ સુધી ખેતીલાયક પાણી સારા પ્રમાણમાં મળી રહેશે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ તેમજ સીપુ ડેમમાં આવેલા છે અને આ જળાશયોમાંથી બનાસકાંઠાના ખેડૂતોને ખેતીલાયક તેમજ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં પીવાલાયક પાણી આપવામાં આવે છે અને આ વર્ષે વરસાદ સારા પ્રમાણમાં થતાં બંને ડેમો પોતાની ભયાનક સપાટી વટાવી ગયેલ અને ડેમના દરવાજાઓ ખોલવાની ફરજ પડેલ ત્યારે જિલ્લાના ખેડૂતોમાં એક આશ બંધાઈ હતી કે હવે બે વર્ષ સુધી ખેતીલાયક પાણી સારા પ્રમાણમાં મળી રહેશે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના જીવાદોરી સમાન દાંતાવાડી ડેમ તેમજ સીપુ ડેમની પાણીની સપાટી નીચી જતાં ખેડૂતોમાં ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે। ત્યારે દાંતીવાડા ડેમની કુલ સપાટી 604 ફૂટ છે, જેમાં દાંતીવાડા ડેમની પાણીની અત્યારની સપાટી 559 ફૂટ છે। તેમજ ડેમ પર ફરજ બજાવેલ હિતેશભાઈ ઠાકર દ્વારા જણાવેલ કે ખેડૂતોને 550 ફૂટની સપાટી સુધી પાણી આપવામાં આવશે, એટલે કે હવે ફક્ત 10 ફૂટ જ પાણી આપવામાં આવશે। તેમજ તેમના દ્વારા જણાવેલ શિયાળામાં ખેડૂતોને 3 પાણી આપવામાં આવેલ છે, તેમજ ઉનાળામાં 3 પાણી આપવાના હતા, તેમાં અત્યારે 3 પાણી ચાલુ છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના જીવાદોરી સમાન તેવા બીજા નંબરે સીપુ ડેમની સપાટી દાંતીવાડા ડેમ કરતાં ઊંચી છે। સીપુ ડેમની કુલ સપાટી 611 ફૂટ છે અને સીપુ ડેમની પાણીની અત્યારની સપાટી 596.65 ફૂટ છે। તેમજ સીપુ ડેમ પર ફરજ બજાવેલ કાળુસિંહ રાજપૂત દ્વારા જણાવેલ કે 570 ફૂટ સપાટી સુધી ખેડૂતોને પાણી આપવામાં આવશે, એટલે કે સીપુ ડેમમાંથી 20 ફૂટ પાણી ખેડૂતોને આપવામાં આવશે। આમ ઉનાળાની શરૂઆતમાં જ જળાશયોની સપાટી નીચી જતાં ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે। તો અત્યારની આપણા દાંતીવાડા ડેમની સપાટી કેટલી છે? 559.60 ફૂટમાં છે અત્યારે હાલમાં। અને અત્યાર સુધી ખેડૂતોને કેટલા પાણી આપવામાં આવ્યા? શિયાળા સિઝનમાં 5 પાણી આપવામાં આવ્યા છે અને ઉનાળામાં અત્યારે 3 પાણી ચાલે છે। બે પાણીનું અત્યારે આયોજન જેવું કરેલું જ છે સાથે સાથે, અને કદાચ ડેમમાં 550 ફૂટની આસપાસ પાણી કદાચ રિઝર્વ રાખવાનો આ વખતે પ્રશ્ન ઉપસ્થિત થાય એવું છે। કારણ કે 90 ગામને પાણી પીવા માટે પાણી પુરવઠા મારફતે દાંતીવાડા ડેમમાંથી જળાશયમાંથી જ આપવામાં આવે છે અને 41 ફૂટિંગ જેટલું પાણી હાલ સુધી કેનાલમાં એમ કે આપી દીધેલું છે। 601.25 લેવલ હતું વધુમાં વધુ। કેટલા ફૂટે સ્ટોપ કરી નાખવામાં આવશે પાણી? 550 ફૂટ આસપાસ કદાચ 900 MCFT જેટલું પાણી રાખવામાં આવે અને 550 આસપાસ બંધ કરવામાં આવે કદાચ। દાંતીવાડા ડેમની કુલ સપાટી 604.00 ફૂટમાં। તો સીપુ ડેમની અત્યારની સપાટી કેટલી છે પાણીની? હાલ 181.84 મીટરની લેવલ છે। અને કેટલા ફૂટ સુધી પાણી આપવામાં આવશે? હાલ અમે એક પાણી આપી દીધું છે અને બીજું પાણી ચાલુ છે અને બે પણ હજી પણ અમે આપી શકશું, તો પણ અમારા ડેમની અંદર 15 ફૂટ જેવું પાણી બચશે। સુરેશ ગલચરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બનાસકાંઠા।